નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલિત સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર ઉપગ્રંથી છે તેને ઉખાડી ફેંકી દેવાનો સમય આવ્યો છે વરસાદની આગાહીને કારણે સોળ થી અઢાર સપ્ટેમ્બર સુધી યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો યુવક મહોત્સવ મોકુ માછીમારોના રોષને આપ્યો દરિયો ન ખેડવાના પરિપત્રથી માછીમારોના રોષ જોવા મળ્યો

જામનગર શહેરની પાણીની જરૂરિયાત પૂરું કરતા જળાશયમાં સસોઈ ડેમ તાજેતરના જ વરસાદ અને નર્મદા નીરથી ઓવરફ્લો થવાની તૈયારીમાં છે જ્યારે સસોઈ ડેમની જળસપાટી સપાટી વીસ પોઈન્ટ નવ સુધી પહોંચી ગઈ હતી ત્યારે છલકાવા માટે હવે માત્ર એક ફૂટથી પણ ઓછું રહ્યું છે જ્યારે હાલ સસોઈ ડેમમાં પાણીની આવક ધીમી ઘટી એ ચાલુ છે જામનગર શહેર અને જિલ્લામાં ભાદરવો માસ પણ ભરપૂર રહ્યો છે અને છેલ્લા પાંચ દિવસથી છૂટો છવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે તે દરમિયાન ગઈકાલે લાલપુર પંથકમાં પડેલા વરસાદના કારણે શહેરને પાણી પૂરું પાડતા સસોઈ નવાણી નવા છે અને છલકાવવાની તૈયારીમાં છે જામનગર મહાનગરપાલિકા દ્વારા સસોઈ ડેમમાંથી પણ પ્રતિદિન પાણી ઉપાડવામાં આવી રહ્યું છે અને જે ડેમ ચાલુ વરસાદના માત્ર ટકા જ ભરાયું હોવાથી સૌની યોજના હેઠળ પાણી ઠાલવવાની પ્રક્રિયાઓ ચલાવવામાં આવી રહી છે પરંતુ છેલ્લા બે દિવસ દરમિયાનના લાલપુર પંથકના વરસાદના કારણે સસોઈ ડેમમાં વ્યાપક પ્રમાણમાં જળરાશી આવી છે ગુજરાતમાં છત્રીસ નેશનલ ગેમ્સમાં સમાવવા જઈ રહી છે તેમજ નેશનલ ગેમ્સના આયોજન પહેલાં અમદાવાદ શહેરમાં ઇતિહાસમાં પહેલીવાર સૌથી મોટો સ્પોર્ટ્સ કર્નિવલ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે પંદર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા આ સ્પોર્ટ્સ કર્નિવલમાં વિવિધ પ્રકારની રમતો લાઇવ મ્યુઝિકલ ઇવેન્ટ તેમજ ફૂડ ફેસ્ટિવલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ચાર દિવસ યોજાનારા સ્પોર્ટ્સ કાર્નિવલમાં અમદાવાદીઓ કબડ્ડી જુડો તેમજ મલખમ સ્કેટિંગ ફૂટબોલ વગેરે જેવી રમતો જોવાની મજા માણી શકશે તેમજ નેશનલ ગેમ્સ મેસ્કોટ ફૂડ કોર્ટ સેલ્ફી પોઈન્ટ પણ ઉભો કરવામાં આવશે નેશનલ ગેમ્સ યોજાય એ પહેલા ખેલાડીઓ પ્રોત્સાહિત તેમજ પ્રમોશન માટે પ્રી ઇવેન્ટ તરીકે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે ચાર દિવસીય સ્પોર્ટ્સ કર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે કર્નિવલમાં નામાંકિત કલાકારો દ્વારા ચાર દિવસ લાઇવ મ્યુઝિકલ પરફોર્મન્સ સ્પોર્ટ્સ સ્પોર્ટસથી આધારિત પરફોર્મન્સ વેસ્ટર્ન ડાન્સ પરફોર્મન્સ વિવિધ રમતો ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની મજા માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના પાંચ રાજ્યની જાતિઓને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવામાં આવી છે તેમજ તેમાં ઉત્તર પ્રદેશના તેર જિલ્લાના ગોંડ જાતિના લોકોને અનુસૂચિત જાતિમાંથી હટાવીને અનુસૂચિત જનજાતિમાં શામેલ કરવામાં આવ્યા છે આ ઉપરાંત ગોંડ જાતિના પાંચ પેટા જાતિઓ તેમાં ધુરિયા નાયક ઓઝા પાથરી અને રાજગોંડને પણ અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવામાં આવી છે બાકીના રાજ્યોની એસટી સમુદાયની વિગતો પછીની જાહેર કરવામાં આવશે આ વર્ષે માર્ચમાં સરકારી લોકસભામાં બંધારણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આદેશ બીજો સુધારો તેમજ બિલ બે હજાર બાવીસ રજૂ કર્યું ઉત્તર પ્રદેશની ગોંડ ધુનિયા તેમજ નાયક ઓઝા પાત્રી અને રાજગોંડ જાતિઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જોગવાઈ કરતું આ બિલ ત્યાં મતથી પસાર કરવામાં આવ્યું હતું તેમજ જો કે ત્યારે રાજ્યસભામાં આ બિલ પાસ થઈ શક્યું હતું પરંતુ આવી સ્થિતિમાં તેને કેન્દ્રીય મંત્રીમંડળમાં પાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે આદિશવાતી બાબતોના પ્રધાન અર્જુન મુંડાએ આ ખરડા વિશે માહિતી આપતા કહ્યું હતું કે આ ખરડો બે હજાર પસાર કરવામાં આવ્યો હતો

હકીકતમાં નાણા મંત્રાલય જાહેર કરી છે જેમાં આ જાણકારી આપવામાં આવી છે કે સરકારી કેન્દ્રીય કર્મચારી હવે તેજસ ટ્રેનોમાં ફ્રીમાં કે ઓછી કિંમતે મુસાફરી કરી શકશે મંત્રાલયની નોટિસ પ્રમાણે અધિકારીઓને સત્તાવાર પ્રવાસ માટે તેજસ એક્સપ્રેસ ટ્રેનોમાં યાત્રા માટે છૂટ આપવાનો વિચાર કર્યો હતો ત્યારબાદ સરકારે મંજૂરી આપી ઓફિસ મેમોરેન્ડમ મુજબ છૂટ આપવામાં આવેલી ટ્રેનો સિવાય પ્રવાસ ટ્રેનિંગ ટ્રાન્સફર અને રિટાયરમેન્ટ યાત્રા માટે પણ લાગુ થશે તેજોસ એક્સપ્રેસ ટ્રેનોમાં યાત્રા કરવાની યોગ્યતા શતાબ્દી ટ્રેનો જેવી છે ટ્રેન યાત્રા માટે કયા કર્મચારી ફાયદા ઉઠાવી શકે છે તે કર્મચારીઓના પગાર પર નિર્ભર છે લાયક સરકારી અધિકારીઓને પ્રીમિયમ ટ્રેનો તેમજ પ્રીમિયમ તત્કાલ ટ્રેનો રાજધાની શતાબ્દી દુરંતો ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી હોય છે તેઓ ઓછા ભાડા કે ફ્રીમાં યાત્રા કરી શકે એક અધિકારી પ્રમાણે મંત્રાલય નોટિસ જારી કરીને તેજસ ટ્રેનને પ્રીમિયમ ટ્રેનોની યાદીમાં સામેલ કરી છે સરકારના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના કર્મચારી સત્તાવાર પ્રવાસ માટે આ ટ્રેનોમાં યાત્રા કરી શકે છે બીજી તરફ આગામી નજીકના સમયમાં વડાપ્રધાન ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારવાના છે તેને ધ્યાને લઈને કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી આ બેઠકને સંબોધતા કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે આપણા માટે સૌભાગ્યની વાત છે કે ગત વર્ષે ભારતના રાષ્ટ્રપતિની મુલાકાત બાદ સંભવતઃ આગામી ટૂંક સમયમાં વડાપ્રધાન ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર તેની મહેમાન નવાજી માટે જાણીતું છે ત્યારે વિશ્વના લોકપ્રિય નેતા એવા વડાપ્રધાન ભાવેનાની ધરતી પર પધારી રહ્યા છે તેમજ ત્યારે તેમના આગતા સ્વાગતામાં કોઈ કમી ન રહેવી જોઈએ કલેક્ટરે વડાપ્રધાનના આગમન સ્વાગત તેમજ સ્ટેજ વ્યવસ્થા વાહન વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમ પાર્કિંગ પીવાનું પાણી તેમજ સેનિટેશન સુરક્ષા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત સમીક્ષા કરી હતી તેમણે કહ્યું કે તંત્ર માટે આ એક અવસર છે અને તેને સુપેરે પાર પાડવાનો છે અને તેને લઈને તલસ્પર્શી આયોજન સાથે વ્યવસ્થા ગોઠવવા માટેનું તેમણે માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર એન વી ઉપાધ્યાય જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર પ્રશાંત જિલોવા બાડાના સીઈઓ આર આર ડામોર તેમજ નાયબ વન સંરક્ષક તાદીક મુજાવર એસપી સફીન હસન તેમજ વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું બગસરા તાલુકા પંચાયતના બે સદસ્ય સહિત ત્રણ કોંગી કાર્યકર્તાઓ જોડાયા છે ભાજપમાં તો જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ ભાજપનો ખેસ પહેરાવ્યો

પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેમાં અત્યાર સુધીમાં ઉનાના અનેક ગામડાઓમાં એક થી ચાર ઇંચ સુધી વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણી પાણી થયું હતું અને વાતાવરણ ઘાર થયું હતું

ઇંચ તેમજ સણખડા ગાંગડામાં બે ઇંચ અને ઉના સામતેર તેમજ કાણકબરડામાં રામેશ્વરમાં ગામમાં એક ઇંચ વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ ઠંડુગાર રહ્યું હતું શહેરમાં વરસાદને પગલે મુખ્ય રસ્તા પર ખાડા પડતા રોડ બિસ્માર હાલતમાં મુકાયા છે તેમજ રોડ પર ખાડા પડતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા તો અમુક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના પગલે ગામના શહેરીઓમાં તેમજ ઝાપા પાસે પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા આમ સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ સાથે અવિરત વરસાદ વરસતા સમગ્ર તાલુકો પાણીમાં બન્યો હતો હવામાન વિભાગની આગાહીને પગલે ફિશરીઝ વિભાગ દ્વારા વારંવાર માછીમારોને દરિયો ન ખેડવા તેમજ માછીમારી બોટોને પરત બોલાવી લેવા તેમજ ફિશિંગ માટેના ટોકન બંધ કરી દેવાના પરિપત્રોથી બોટ માલિકો સહિત માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ રાજ્ય સહિત પોરબંદર જિલ્લાના માછીમારી ઉદ્યોગની કુદરત પણ જાણે કે આખરી કસોટી લઈ રહ્યું હોય મોટી આર્થિક મુશ્કેલીમાં મૂકી દીધા છે આ મહિનાની જો વાત કરીએ તો એક માસની અંદર બીજી વખત ખરાબ હવામાનની આગાહીના કારણે તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા માટે ફિશરીઝ વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે તો પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખે ફિશરીઝ વિભાગના આ પરિપત્ર મુદ્દે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અધિકારીઓ દિવાળી સુધી પણ આવતો હોય છે ત્યારે માત્ર નાની આગાહીઓને મોટું રૂપ આપી ફિશરીઝ વિભાગ દ્વારા જે રીતે બોટો પરત બોલાવી લેવાની તેમજ નવા ટોક બંધ કરી દેવામાં આવે છે તે ઘેર છે અને એનાથી બોટ માલિકોને મોટું નુકસાન માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે જેને લઈને બોટ માલિકો અને તેમજ ફિશરીઝ વિભાગ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે કોઈ મોટું વાવાઝોડું આવતું હોય અથવા વધુ પવન ફૂંકાવાની શક્યતા હોય તો બોટોની પરત બોલાવવા એ જરૂરી છે બુધવારે સવારે છ કલાક સુધીમાં જિલ્લામાં કુલ ચોવીસ મીમી વરસાદ નોંધાયો હતો તેની વરસાદની સરેરાશ સત્યાવીસ પોઈન્ટ પાંચ નોંધાઈ હતી જ્યારે વિતેલા ચોવીસ કલાક દરમિયાન હાંસોડ તાલુકામાં સૌથી વધુ ચાર ઇંચ સત્તાણું મીમી જ્યારે અંકલેશ્વર તાલુકામાં વીસ મીમી આમોદ તાલુકામાં બાર મીમી ઝઘડિયા તાલુકામાં તેર મીમી નેત્રંગ તાલુકામાં 80 મીમી ભરૂચ તાલુકામાં સાત મીમી તેમજ વાલિયા તાલુકામાં ઓગણીસ મીમી જ્યારે જંબુસર અને વાઘરા તાલુકામાં

કઈ દિશામાં આ ભાષાનો વિકાસ થશે તેને લઈને વાત કરવામાં આવી હતી હિન્દી ભાષાનું મહત્વ વધારવા માટે આગામી દિવસોમાં અલગ અલગ અભ્યાસક્રમોમાં પણ હિન્દી ભાષામાં આવે તે પ્રકારનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે કોઈ પણ વ્યક્તિ પોતાની માતૃભાષામાં અભ્યાસ કરે તો તે સારી રીતે તેને ગ્રહણ કરી શકે છે આ સંશોધનમાં પણ આવ્યું છે હિન્દી ભાષાને વધુ પ્રભુત્વ આપવા માટે હિન્દી ભાષામાં જ મેડિકલ એન્જિનિયરિંગ સહિતના વિષયોમાં શીખવવામાં આવે તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે કંઠસ્થ બે પોઇન્ટ ઝીરો ટૂલ સાથે તેમજ લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં હિન્દી ભાષાના શબ્દકોષને વધારવામાં આવ્યો છે અલગ અલગ ભાષાઓના શબ્દોની આવરી લઈ શબ્દકોષ વિશાળ અને વ્યાપક કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તમામ ભાષાઓના બોલાતા કેટલાક શબ્દોને હિન્દી ભાષામાં સ્થાન આપવામાં આવ્યું છે ટ મોર્નિંગ બુલેટિંગમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો હોર્વલી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત